નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત વિષયમાં 5મો પાઠ 10-20 સુધીની સંખ્યા કરીશું. અગાઉ આપણે 1-10 સુધીની સંખ્યા શીખી ગયેલ છીએ. તો ચાલો બાળ મિત્રો, આપણે પાના નંબર 69 ઉપર જોઈએ. પહેલા ચિત્રમાં આપણને લાકડીઓ આપેલી છે, એ લાકડીઓ આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ 10 લાકડીઓને દોરી વડે બાંધી 10નું એક જૂથ બનાવીશું. એવી જ રીતે ચેરીઓ ભેગી કરી 10 એનું એક જૂથ બનાવીશું. એવી જ રીતે 10 દિવાસળી ભેગી કરી એનું એક જૂથ બનાવીશું. 10 કેળા ભેગા કરીને એનું એક જૂથ બનાવીશું. પાછળ ફેરવીશું પાના નંબર 70. ત્યાં આપણે ઉદાહરણમાં આપ્યા મુજબ 10નું એક જૂથ બનાવવાનું છે. પહેલું ચિત્ર છે કુલ્ફીનું. તો ચાલો બાળકો, આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ 10 ગુલ્ફી ફરતે આપણે ગોળ કરીશું. એવી જ રીતે 10 બરણી ગણી તેની ફરતે ગોળ કરીશું, 10 પાંદરા ગણી તેની ફરતે ગોળ કરીશું અને 10 ચોકલેટ ગણી તેની ફરતે ગોળ કરીશું. બધાને સમજાઈ ગયું ને? હવે આપણે સામે જોઈએ, ત્યાં 10-20 સુધીની ગણતરી શીખીશું અને ખાલી જગ્યા પૂરીશું. અગાઉ આપણે 1-10 સુધીની સંખ્યા જોઈ ગયેલા છીએ. જુઓ, પહેલાં 9 દિવાસળીઓ આપણને આપી છે, તેમાં એક દિવાસળી ઉમેરીશું એટલે થશે 1 દશક, એટલે 10નું એક જૂથ. હવે તેમાં 1 દશકમાં 1 દિવાસળી ઉમેરીશું એટલે થશે 11. 10 વત્તા 1 એટલે 11. એવી જ રીતે 10 વત્તા 2 એટલે 12. એવી જ રીતે 10 વત્તા 3 એટલે 13. તે આપણે 13 ગોળમાં લખીશું. એવી જ રીતે 10 વત્તા 4 એટલે 14, જેમાં આપણે 4 દિવાસળી દોરીશું. હવે આપણે પાછળ જોઈએ, 10 વત્તા 5 એટલે 15, 10 વત્તા 6 એટલે 16. 16 આપણે ગોળમાં લખીશું. 10 વત્તા 7 એટલે 17. ત્યાં આપણે 7 દિવાસળી દોરીશું અને 10 વત્તા 8 એટલે 18. ત્યાં આપણે ગોળમાં લખીશું 18. અને 10 વત્તા 9 એટલે 19. 10 વત્તા 10 એટલે 20. આવી રીતે આપણે 10-20 સુધીની સંખ્યા શીખ્યા. હવે આપણે સામેના પેજે જોઈએ, ત્યાં 10નું જૂથ બનાવી સંખ્યા લખવાની છે. તો પહેલાં 10 ફાનસ ગણી આપણે જૂથ બનાવીશું અને 5 ફાનસ અલગ વધશે. ખાનામાં લખીશું 15. પાછળના અંકને એકમ કહેવાય અને આગળના અંકને દશક કહેવાય. તેથી એકમના અંક ખાનામાં 5 લખીશું, દશકના ખાનામાં 1 લખીશું. એવી જ રીતે ડુંગળી ગણીશું, તેમાં 10નું એક જૂથ બનાવીશું અને 8 ડુંગળી અલગ રાખીશું. ખાનામાં લખીશું 1 × 8 = 18. એકમના ખાનામાં 8 લખીશું અને દશકના ખાનામાં 1 લખીશું. એવી જ રીતે ટોપીઓ ગણશું, એમાં 10નું એક જૂથ બનાવીશું, 9 ટોપીઓ અલગ રાખીશું. ખાનામાં લખીશું કુલ 1 × 9 = 19. એકમના ખાનામાં 9 લખીશું, દશકના ખાનામાં 1 લખીશું. એવી રીતે પાછળ જોઈએ, ત્યાં પણ 10 સંખ્યાનું એક જૂથ બનાવીશું. તો 10 સાપોનું એક જૂથ બનાવીશું અને 1 અલગ રાખીશું એટલે થશે 2 × 11. એકમના ખાનામાં પણ 1 લખીશું અને દશકના ખાનામાં પણ 1 લખીશું. એવી રીતે 10 કાતરનું એક જૂથ બનાવીશું અને 6 કાતર અલગ રાખીશું. ખાનામાં લખીશું 1 × 6 = 16. એકમના ખાનામાં 6 લખીશું, દશકના ખાનામાં 1 લખીશું. એવી જ રીતે 10 કીટલીનું એક જૂથ બનાવીશું, 3 કીટલી અલગ રાખીશું. ખાનામાં લખીશું 1 × 13. એકમના ખાનામાં 3 લખીશું, દશકના ખાનામાં 1 લખીશું. એવી જ રીતે 10 પાવડાનું એક જૂથ બનાવીશું, 4 પાવડા અલગ રાખીશું. એકમના ખાનામાં 4 લખીશું, દશકના ખાનામાં 1 લખીશું. સમજાઈ ગયું ને બાળકો? સામે જોઈએ, કોઠા પૂર્ણ કરો. ત્યાં પહેલાં આપણને 1 દશક આપેલ છે. 1 દશક એટલે 10 થાય, તેથી આપણે બધા કોઠામાં 10 લખવાના છે. નીચે જોઈએ, 1 દશક આપ્યું છે. 1 દશક એટલે 10 થાય, તેમાં 1 એકમ ઉમેરીએ એટલે 2 × 11 થાય. તેથી આપણે બધા કોઠામાં લખીશું 2 × 11, 11, 11. એવી જ રીતે નીચે જોઈએ, 1 દશક આપેલું છે એટલે થશે 10, તેમાં 2 એકમ ઉમેરીશું એટલે થશે 1 × 12. તેથી બધા કોઠામાં લખીશું 1 × 12. પાછળ જોઈએ,
एक दशक आपेलू छे तेमां त्रण एकम उमेरीशुं एटले थशे एकड़े तगड़े तेर। तेथी बधा कोठामां लखीशुं एकड़े तगड़े तेर। नीचे जोईए एक दशक आप्युं छे तेमां चार एकम उमेरी एटले थाय एकड़े चोगड़े चौद। तो बधा कोठामां लखीशुं एकड़े चोगड़े चौद। नीचे જોઈએ એક દશક આપેલું છે તેમાં પાંચ એકમ ઉમેરીશું તો થાય એકડે પાંચડે પંદર। તેથી બધા કોઠામાં લખીશું એકડે પાંચડે પંદર। સામે જોઈએ એક દશક આપેલું છે તેમાં છ એકમ ઉમેરીશું તેથી થશે એકડે છગડે સોળ। તો બધા કોઠામાં લખીશું એકડે છગડે સોળ। નીચે એક દશક આપેલું છે તેમાં સાત એકમ ઉમેરીએ તેથી થાય એકડે સાતડે સત્તર। બધા કોઠામાં આપણે લખીશું એકડે સાતડે સત્તર। નીચે એક દશક આપેલું છે તેમાં આઠ એકમ ઉમેરીશું એટલે થશે એકડે આઠડે અઢાર। તેથી બધા કોઠામાં આપણે લખીશું એકડે આઠડે અઢાર। પાછળ જોઈએ એક દશક આપેલું છે તેમાં નવ એકમ ઉમેરીશું એટલે થશે એકડે નવડે ઓગણીસ। તેથી બધા કોઠામાં લખીશું આપણે એકડે નવડે ઓગણીસ। એવી જ રીતે નીચે એક દશક અને બીજું પણ એક દશક આપેલું છે એટલે દસ વત્તા દસ કરીશું તેથી થાય વીસ। તો બધા કોઠામાં લખીશું આપણે બગડે મીંડે વીસ।